नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासेस में हूँ कश्यप रावल सर्वेनु स्वागत करू छू। आज आप सेमिस्टर पांच नी अंदर फिजिक्स सब्जेक्ट भणवाना छे अने एमां पण आपणे जे यूनिट नी शरूआत करवाना छे ए छे यूनिट बीजो, बराबर। एमां पण एनो जे पार्ट ए छे आजे भणीए कि जेनुं नाम ए रीतनुं छे के बेजिक ट्रांजिस्टर एम्प्लीफायर, बेसिक ट्रांजिस्टर एम्प्लीफायर। आने तब जी सको कि बे वर्ड नवा छे तमारे माटे कि ट्रांजिस्टर एम्प्लीफायर जेना विषे तमे जाणता जशो। तो एम्प्लीफायर जेम के आपणे अत्यारे हवे लग्ननी सीजन चालू थशे तो एनी अंदर आपणे डीजे मंगावीए तो एनी अंदर शुं वपराय छे एम्प्लीफायर। तो एम्प्लीफायर तमने बधाने ख्याल हशे कि एम्प्लीफायर नो उपयोग शुं थाय छे के ए नाना सिग्नल ने मोटू करी आपे छे। नानो ऑडियो सिग्नल होय छे, आपणे कोई गीत वगाड़ी छे तो एने खूब ज मोटा अवाजे ए आपणने आउटपुट आपे छे। एवी रीते ट्रांजिस्टर ने पण तमे जाणता हशो, ट्रांजिस्टर शुं छे सेम ए रीतनुं ज काम करे छे। एनी अंदर एक प्रकारनुं सेमीकंडक्टर डिवाइस छे जे आपणने सिग्नल नो एम्प्लीफिकेशन करी आपे छे। ट्रांजिस्टर तो बधाए जोई जशे आ प्रकारनो, एने केटला त्रण टर्मिनल होय छे, ख्याल छे ने बधाने। आ रीते त्रण टर्मिनल होय छे, एक बेज, कलेक्टर अने एक इमीटर। कलेक्टर, बेज अने इमीटर, आ थई गयो ट्रांजिस्टर। तो आना तमे लोको वाक्य पे जशो। हवे जे आपणे आ नव यूनिट चालू करवा जई रह्या छे એ ભણતા પહેલા આપણે એમ એના અંદર આવતા બેઝિક વસ્તુઓને સમજી લઈએ કે આની અંદર આપણે બે એમ્પ્લીફાયરની જરૂર પડશે। એક છે વોલ્ટેજ એમ્પ્લીફાયર, અને બીજું છે એ કરંટ એમ્પ્લીફાયર। તો પહેલા વોલ્ટેજ એમ્પ્લીફાયર જોઈએ કે વોલ્ટેજ એમ્પ્લીફાયર આપણે બનાવવો હોય તો એના માટે શું શું જરૂર પડે, અથવા તો એ બનાવવા માટેની પ્રાથમિક જરૂરિયાતો શું છે। તો આપણે પહેલા સમજી લઈએ, ધારો કે આપણી પાસે મારી પાસે છે વોલ્ટેજ એમ્પ્લીફાયર, બરાબર। તો જ્યારે આ બાજુ ઇનપુટ હશે, બરાબર, તો જ્યારે ઇનપુટ સિગ્નલમાં એટલે કે આ સાઈડ આપણે ઇનપુટમાં સિગ્નલ જનરેટર જોડવામાં આવશે, એટલે કે અહીંયા જ્યારે સિગ્નલ જનરેટરને જોડશું ત્યારે વોલ્ટેજ એને ચેન્જ થવા જોઈએ નહીં, અને વોલ્ટેજ ચેન્જ ના થાય એવી આપણે જોવો તો એના માટે અવરોધ કેવો રાખવો પડે, ખૂબ જ મોટો, એટલે કે ઇનપુટ અવરોધ આર આઈ કેવો રાખવો જોઈએ, ખૂબ જ મોટો ઇનપુટની અંદર, બરાબર, મોટો। એવી જ રીતે આઉટપુટમાં કે આઉટપુટ લોડ રેઝિસ્ટન્સના અંદર જો કોઈ પણ ફેરફાર થાય એનાથી આઉટપુટ વોલ્ટેજ જે અહીંયા આગળ આપણને મળશે એ વોલ્ટેજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં, અને એવું કરવું હોય તો આપણે શું કરવું પડે, આઉટપુટ જે અવરોધ છે આર ઓ તે કેવો રાખવો જોઈએ, ખૂબ જ નાનો, ખ્યાલ આવ્યો। એટલે કે વોલ્ટેજ એમ્પ્લીફાયર આપણે બનાવો તેના માટે બે શરત છે। પહેલી શરત કે જ્યારે ઇનપુટની અંદર સિગ્નલ જનરેટર જોડીએ ત્યારે ઇનપુટ વોલ્ટેજની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં, અને એવું કરવું હોય તો ઇનપુટ અવરોધ એટલે કે આર આઈ કેવા રાખવા જોઈએ, ખૂબ જ મોટા, કે જેના કારણે ઇનપુટ વોલ્ટેજમાં કોઈ ફેરફાર ન થાય, અને એના કારણે મળતો આપણને આઉટપુટ લોડ રેઝિસ્ટન્સ એની અંદર જે ફેરફાર થાય છે એના કારણે આઉટપુટ વોલ્ટેજની અંદર કોઈ ફેરફાર થવો ન જોઈએ અથવા તો કોઈ અસર ના પ્રવર્તવી જોઈએ, અને એવું કરવું હોય તો આઉટપુટ અવરોધ આર ઓ કેવો રાખવો જોઈએ, ખૂબ જ નાનું રાખવો જોઈએ। અને આવું એમ્પ્લીફાયર બનાવવું હોય તો આપણે એના માટે ટ્રાન્ઝિસ્ટર ઉપયોગ કરવો પડશે। તો કયા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર આપણને આ પ્રકારની શરતોનું પાલન કરે છે, તો આપણને ખ્યાલ છે કે કોમન કલેક્ટર, સીઈ, કોમન કલેક્ટર જે પરિપથ છે એ પરિપથ આ પ્રકારની આપણી શરતો સંતોષે છે, સોરી, કોમન કલેક્ટર ને કોમન કલેક્ટર સીસી, સીસી પરિપથ, એટલે કે સીસી પરિપથ એ આપણી વોલ્ટેજ એમ્પ્લીફાયર બનાવવા માટેની બધી શરતોને સંતોષે છે, એટલે આપણે કહી શકીએ કે આ પરિપથ આપણે વોલ્ટેજ એમ્પ્લીફાયર માટે યુઝ કરી શકીએ।
એવી જ રીતે આપણે હવે બીજું જોઈએ, આ વોલ્ટેજ એમ્પ્લીફાયર હતું એવી રીતે આપણે જોઈએ પ્રવાહ, અથવા તો બીજી રીતે કહીએ તો કરંટ એમ્પ્લીફાયર, બરોબર છે? તો આપણે સમજી છે કે અહીંયા જો આપણી પાસે છે કરંટ એમ્પ્લીફાયર, એમાં પણ આપણી પાસે અહીંયા ઇનપુટ હશે, ઓકે? હા, તો આપણે કરંટ એમ્પ્લીફાયર બનાવવું હોય તેના માટે પ્રાથમિક જરૂરિયાત શું છે કે જ્યારે એમ્પ્લીફાયરના ઇનપુટમાં એટલે કે અહીંયા આગળ આપણે સિગ્નલ જનરેટર જોડીશું ત્યારે તેના એ જોડવાના કારણે ઇનપુટ પ્રવાહ એમાં શું થવું જોઈએ, કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં, અને ઇનપુટ પ્રવાહમાં ફેરફાર ના થાય તેના માટે આપણે ઇનપુટ અવરોધ આર આઈ કેવો રાખવો જોઈએ, ખૂબ જ નાનો. તમે જોઈ શકો છો કે વોલ્ટેજ અને પ્રવાહની અંદર એકદમ ઉલટું છે, કે ઇનપુટ પ્રવાહની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એના માટે ઇનપુટ અવરોધ આર આઈ કેવો રાખવો જોઈએ, ખૂબ જ નાનો. અને એવી જ રીતે આપણને એના કારણે મળતા લોડ આઉટપુટ કરંટ એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય અહીંયા આગળ, એટલે કે આઉટપુટ પ્રવાહમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એના કારણે આઉટપુટ અવરોધ આર ઓ કેટલું રાખવું જોઈએ, એનું મૂલ્ય બને એટલું મોટું, બને તેટલું મોટું. ખ્યાલ આવ્યો? પ્રવાહ એમ્પ્લીફાયર બનાવવું છે તો બીજી રીતે કહીએ તો કરંટ એમ્પ્લીફાયર, આપણે કરંટ એમ્પ્લીફાયર બનાવવું છે તેના માટેની બીજી જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત છે કે આપણો ઇનપુટ પ્રવાહની અંદર જ્યારે સિગ્નલ જનરેટર જોડીએ એટલે ઇનપુટ પ્રવાહની અંદર કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, એના એને એવો આપણે સંતોષ હોય તો એના માટે શું જોવે કે ઇનપુટ અવરોધ ખૂબ જ નાનો હોવો જોઈએ, અને એના કારણે મળતો લોડ રેઝિસ્ટન્સ આઉટપુટ લોડ રેઝિસ્ટન્સ અને એનામાં મળતું આઉટપુટ પ્રવાહ એ કેવો રહેવો જોઈએ, બને એટલો એના કરતા નિરપેક્ષ રહેવો જોઈએ, અને એ રહેવા માટે આપણે આઉટપુટ અવરોધ આર ઓ કેવો રાખવો જોઈએ, એનું મૂલ્ય બને એટલું મોટું રાખવું જોઈએ. અને આ રીતની કરંટ એમ્પ્લીફાયરની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ આપણે સંતોષાવી હોય તો એને શેની અંદર સંતોષાવી હોય તો આપણને બધાને ખ્યાલ છે કે કોમન કલેક્ટર એ વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર, તો કોમન એમીટર અને કોમન બેઝ, આ બે જે પરિપથ છે એ બંને પરિપથો એ પ્રવાહ એમ્પ્લીફાયરની બધી શરતોનું પાલન કરે છે, એટલે પ્રવાહ એમ્પ્લીફાયર બનાવવા માટે આ બે પરિપથનો આપણે ઉપયોગ કરી શકીએ. ખબર પડે છે બધાને આટલે સુધી? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયર માટે પ્રાથમિક જરૂરિયાતો શું શું છે અને કયા કયા પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનો તેમાં ઉપયોગ કરી શકાય છે, બરોબર છે? હવે જે આપણે જે યુનિટની પહેલી થિયરી છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો થિયરીનું ટાઇટલ એ રીતનું છે કે કોમન એમીટર એમ્પ્લીફાયર વિથ એમીટર રેઝિસ્ટર, એટલે આપણે એવું કહી શકીએ કે એમીટર અવરોધ એને આપણે આર ઈ નામ આપી દઈએ, એમીટર અવરોધ આર ઈ સાથે કોમન એમીટર એમ્પ્લીફાયર, બરોબર? એમીટર અવરોધ આર ઈ સાથે કોમન એમીટર એમ્પ્લીફાયર, એટલે કે આપણે કોમન એમીટર કરીશું જે ટ્રાન્ઝિસ્ટરમાં એની સાથે એમીટર અવરોધ જોઈન કરીશું, અને એના કારણે આપણને જ્યારે ઇનપુટ અવરોધ અને આઉટપુટ અવરોધ શું મળે છે એનું મૂલ્ય આપણે આ થિયરીમાં શોધવાનું છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો એના માટે આપણે સૌથી સૌ પ્રથમ શું કરવું પડશે, એમીટરને કોમન કરવું પડશે, અહીંયા આપણા બેઝ કહી દઈએ, આ કલેક્ટર અને આ એમીટર, એમીટર સાથે આપણે એમીટર અવરોધ જોઈન કરવાનો છે, તો અહીંયા એક અવરોધ જોઈન કરી દીધો જેને આર ઈ નામ આપી દીધું, અને એને એમીટરને કોમન એમીટર કહી દઈશું, એટલે કે આપણે એને ગ્રાઉન્ડ સાથે જોઈન કરી દઈશું, બરોબર છે?
इमीटर कॉमन कर दीधो। ओके हवे बधा तमने बधाने ख्याल ज छे के ट्रांजिस्टर छे एना पेरामीटर्स ए तापमान अने एना ऑपरेटिंग पॉइंट क्यू पर आधार राखे छे। ने जेम जेम ट्रांजिस्टर बदलाय एम एटले के एनी रचना बदलाय एम एना पेरामीटर्स पण बदलाता रहता हो छे। एटले एना कारणे आपणे शुं मळे छे के वोल्टेज नी जे स्थिरता छे इनपुट मां के आउटपुट मां वोल्टेज गेन आपणने मळता नथी। अने वोल्टेज गेन मेळववा माटे आपणे शुं कर्युं छे अहींया एमीटर साथे एमीटर अवरोध जॉइंट कर्यो छे अने आ अवरोधना कारणे आपणने शुं मळशे वोल्टेज नी अंदर स्थिरता मळशे अथवा वोल्टेज स्टेबिलिटी मळी रहेशे एवुं आपणे कही शकाय। बराबर छे અહીંયા આપણે ઇમીટર ને કોમન કરી દીધો। હવે આપણે બધાને ખ્યાલ છે આપણે જે બેઝ છે અને સાથે પણ એક અહીંયા શન્ટ અવરોધ જોઈન કરી દઈશું આ એસ કહી દે અહીંયા ઇનપુટમાં સિગ્નલ જનરેટર જોઈન કરવું પડશે ને તો આપણે એ પણ અહીંયા જોઈન કરી દઈએ। બરાબર છે અહીંયા એક વાયર આર ખુલ્લો રાખીએ છીએ એવી જ રીતે કલેક્ટરની અંદર પણ એક અવરોધ અહીંયા જોઈન કરવું પડશે એની સાથે શું કરવું પડશે બેટરી જોઈન કરવી પડશે। તો બેટરીમાં તમને ખ્યાલ છે કે પ્લસ માઇનસ એ વાતને આપણે શીખતો જોઈન કરી દીધું પ્લસ માઇનસ। બરોબર છે અને આ કલેક્ટરનો અવરોધ છે એટલે એને આર સી નામ આપી દીધું। આ આપણી થઈ ગઈ ફિગર। ઓકે હવે સેમ આવી જ રીતે પણ ખાલી જે આપણે ઇમીટર અવરોધ છે એને સમતુલ્ય આપણે બીજું પરિપથ દર્શાવી દીધું ઉપરના જેવું જ અહીંયા કોમન ઇમીટર કરી દઈશું। અહીંયા જે આર ઈ ઇમીટર અવરોધ છે એને આપણે એ આઈ ઈ વડે દર્શાવીશું એ તમને કહું છું શું છે કે અહીંયા આપણો બેઝ છે બેઝ અવરોધ જે આપણે દોર્યો હતો એને આપણે અહીંયા દોરી દઈએ હાલ કલેક્ટર છે કલેક્ટર અવરોધ અહીંયા કરી દઈએ ઇમીટર છે અને અહીંયા આગળ ગ્રાઉન્ડ કરી દઈએ અહીંયા પણ સિગ્નલ જનરેટર છે બે પોઈન્ટ છે ત્યાંથી અહીંયા આગળ શું આવે છે આઉટપુટ સી છે અને અહીંયા આપણને શું મળશે આઉટપુટ વોલ્ટેજ જેને આપણે વી ઓ પણ કહી શકાય। ઓકે હવે જે આપણે અહીંયા આગળ લોડ રેઝિસ્ટન્સ આર સી એટલે કે આને છે આને આપણે શું કહીશું એ આઈ ઈ ઇન્ટુ આઈ બી વડે દર્શાવીશું આપણો છે ને આર સી અને આર સી બરાબર। ઓકે તમને આની અંદર દેખાવામાં થોડો પ્રોબ્લેમ થાય છે સોરી મારું ધ્યાન નહોતું। ઓકે તો આની અંદર તમે જોઈ શકો છો કે આર સી આપણો જે કલેક્ટર અવરોધ છે એને એ આઈ ઈ ઇન્ટુ આઈ બી વડે દર્શ ઓકે એટલે આપણે હવે વિદ્યાર્થી માટે એક લિમિટ છે આમાં વિડીયોમાં સ્પેસ હવે આને વધારે જ મિનિટ થઈ ગઈ છે તો આપણે આવા જે આનો બીજો પોર્શન છે થિયરીનો એને બીજા વિડીયોની અંદર રાખીએ। બરાબર છે અમુક લિમિટેશનના કારણે તો આપણે ત્યાંની અંદર અહીંથી જ કન્ટિન્યુ કરશું ત્યાં સુધી તમે આ થિયરી વિડીયો જોતા રહેજો અને કોઈ ખ્યાલ ના આવે તો કોમેન્ટ બોક્સની અંદર લખજો જેથી આપણને અમને ખ્યાલ આવે કે તમારે ક્યાં ક્યાંક કોઈ જગ્યાએ ખબર નથી પડતી તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો અમે પૂરતો પ્રયાસ કરીશું। ઠીક છે થેન્ક યુ।